श्रीमद् शारद पूर्ण चंद्र विलसत् स्मेलानां श्री हरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सदभक्तवृन्देर्यथा ताराभिर्विदुमर्जमानमूर्धा तैश्चन्दने कौसुमे हारे शेखरपङ्क्तिश्च हृदये शुक्लाम्बरां चिन्तये वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोतमिरमुदा धर्मनन्दनमहं विचिन्तये नमो मुक्तानन्द प्रभुपदतणासेवक सदा महाशास्त्राभ्यासी व्यर्थनकुमावे फलप्रदा व्यर्थनकुमावे फलप्रदा करे वार्ता जारे सुरसरित धारा समवहे कुसंगी सत्संगी सकल जन चित्ते अति चहे साधो अष्टांग योग प्रकट हरितणी प्रीति माते प्रयत्ने शोधी वेदांत तत्वो सकल गृहिलिखा जेम सिंधु थिरत्ने आदि व्याधि उपाधि प्रणत जनटणी तारिकी धी समाधि गोपालानंद स्वामी सकल गुण निधि वंदु माया अपाधि ब्रह्मानंद मुनि कवि अति भला जे शीघ्र काव्यो करे हेते हास्य रसे हसावे हरिने ज्ञाने छवि ते धरे जेने श्याम सखा समान गणिने राखे समीपे सदा एवा ब्रह्म मुनिन्द्र पदने बंधु जवंतु मुदा ओम नमो यवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय श्री सहजानंद स्वामिने स्वामी नारायण 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 स्वामी नारायण
આપણે બધાએ
જ્યારે એને હું આરોગ્ય આવતે તાળીઓથી આપણે એને હેપી બર્થડે કહીએ, ભગવાનનો બહુ સારો ભગત થાય અને આ મેળાવના સત્સંગની સાથે એવી આપણે રચના કરી બધા નરકોનું વર્ણન
કરેલું છે. હમણાં હું ગયા વર્ષે કંબોડિયા ગયો, ત્યાં વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે, 350 એકર જમીનમાં મંદિર હતું. આમ તો ભગવાન શંકર અને વિષ્ણુની પ્રતિમાઓ જે તે વખતના રાજાઓએ પધરાવી હશે, પણ બૌદ્ધ લોકોએ મંદિરમાં મૂર્તિઓનો નાશ કરી અને મંદિરમાં બુદ્ધ ભગવાનની મૂર્તિઓ પધરાવી દીધી. વિષ્ણુ મંદિર હશે, હજારો વર્ષ જૂનું છે, 5000-1000 વર્ષ ઉપરાંત થયું હશે. એની ભીંતો ઉપર લગભગ 1/2 કિલોમીટર સુધી જે શાસ્ત્રોમાં નરકનું વર્ણન કરવામાં આવ્યું છે, બધા નરકોને ચિત્રેલા છે. જીવ વ્યભિચાર કરે છે, જીવ ચોરી કરે છે, મનુષ્યનો દેહ મળ્યા પછી ધર્મનું જે પાલન નથી કરતો, મનુષ્યનો દેહ મળ્યા પછી જે દારૂ અને માંસ ખાય ને પીવે છે, મનુષ્યનો દેહ મળ્યા પછી જે કપટ કરે છે, જાણે શું છે, ભાષાથી લઈને વર્તનમાં પણ કપટ હોય. આપણે પૂછીએ ને ખાધું કે કેમ ભૂખ્યા રહીશું, વાત ક્યાંથી શરૂ કરે, વાત જ કપટની હોય. ઘણા ને આપણે પૂછીએ ને કે આયા આવી ગયા અમેરિકાથી, તો કે તમે લઈ ગયા હતા. ઘણા ને આપણે પૂછીએ ને કે દર્શન કરી આવ્યા, અમે તો દરરોજ જઈએ છીએ, તમે જાઓ છો, જતો હોય મંદિરે, પણ વાત કપટથી શરૂ થાય, ઈર્ષાથી શરૂ થાય, અધિકારીથી શરૂ થાય, જે બીજાની ઈર્ષા કરે છે, જે અહંકારને રાખે છે. અમે હતા મંદિરમાં તો પ્રોગ્રામ થયો, અમે હતા તો માહિતી વ્યવસ્થા થઈ, અમે છીએ ને તો આરામ સારું કોઠારી પણ ચાલે છે, અમે છીએ ને તો સાધુની વ્યવસ્થા થાય છે, અમે છીએ ને સાધુ પણ એવું માનતા હોય, હું છું કથા કરી આવું છું, બીજો કોઈ જાય છે અભિમાન. આ બધા નર્કના રસ્તાઓ છે, કેતા વાસનાના રસ્તાઓ છે. ભગવાન શ્રી હરિના વચનમાં જેને વિશ્વાસ છે એ માન નથી રાખતા. ભગવાન શ્રી હરિના વિશ્વાસમાં રહેલા ભક્તો ક્યારે અધર્મના રસ્તે જતા નથી, કે કેમનો મોક્ષ થાય છે. જેટલાનો શુભ વિચાર નથી, બધા જન્મ મરણના દુઃખને પામે છે અને વારંવાર લક્ષ્યોલેશમાં ભટકતા રહે છે. તમે બધા અત્યારે સભામાં બેઠા છો એટલે તમને બધા અહીંયા વિચારો આવવાના શરૂ થયા છે મારી આ વાત સાંભળ્યા પછી. જેને આવા વિચાર આવે છે એને સુખ મળે છે. મારે સારું કરવું છે, મારે અહંકાર ઈર્ષા રાગ દ્વેષ કપટ છોડવો છે, મારે ધર્મનું પાલન કરવું છે, મારે પૂજા કરવી છે, મારે ભગવાન ભજવા છે, હું સંસારમાં રહ્યો છું એ નિમિત્ત છે, પણ વાસ્તવમાં તો મારે મેળવા યોગ્ય ભગવાન છે અને એ સહજાનંદ સ્વરૂપે મને મળ્યા છે. જુઓ, શુભ વિચાર કર્યા વિના ક્યારેય સત્સંગનો યોગ મળતો નથી. તમે બધા આજે અહીં આવ્યા છો, કેમ આવ્યા છો? શુભ વિચારથી આવ્યા છો. સ્વામી આવ્યા છે, કથા કરશે, ચાલો ને આપણે જઈએ. હમણાં 12 વાગે તો રૂપેશનું જમણવા છે, પણ એક શુભ વિચાર આવ્યો. શું? સ્વામી આવ્યા છે આપણે કથા સાંભળવાની. જેને શુભ વિચાર આવે છે એને સત્સંગ કરે છે. જેને શુભ વિચાર જ નથી આવતો, 12 ગલ્લાએ બેઠા છે, ઘણા જમવાનું તો બંધન શું જણાવવાનું છે, 12 વાગે હોતા હશે. આ પતે એટલે આપણે શરૂ કરીએ. જો સાંભળો, જેની પાસે રાજ્ય છે એને સત્સંગ નથી મળતો, જેની પાસે ધન સંપત્તિ છે એને પણ સત્સંગ નથી મળતો. ઘણા બુદ્ધિશાળી રાજાઓ હોય છે, રાજ્ય મળ્યા પછી પણ સત્સંગ કરે, જેમ કે જનકજી, જેમ કે અમરીશ, જેમ કે ધ્રુવ, જેમ કે પ્રહલાદ. અવિચળ સ્થાન મળ્યું સત્સંગમાં, શાસ્ત્રમાં નામ લખાયા છે. આમ તો જાતિ સંપત્તિ બધાના માટે વિઘ્ન કરનારી હોય એવું આપણને દેખાય છે,
જેને શાસ્ત્રની રીતમાં મોક્ષના પંથ ઉપર ચાલુ છે એની વાત છે. બહુ નાની સંપત્તિ, એક કર્યું, બે કર્યું, ત્રણ કર્યું, ચાર કર્યું. અમારા ઘણા સંતો પણ હું કહું એમને કે ભાઈ આ એક સ્કૂલ કરી બહુ થઈ ગયા, તારે મોટીજીનું કામ છે. બીજી કરે, ત્રીજી કરે, ચોથી કરે, પછી પાછી કરી, પાંચમી કરી અને વેચવી પડે. કેમ? તાકે બેંકની લોન પતતી નથી. ગ્રસ્તીઓને પણ એવું છે, એક કર્યું, બે કર્યું, ત્રણ કર્યું, લોન તો ભરાય નહીં. કેમ? કે આનો તો આપણે કાં કર્યો, દેખાતો જ નથી. દેખાય છે કે સંપત્તિ પણ ભગવાનના ભજનમાં વિઘ્ન કરનારી છે. જે ભક્તોને આવું ભગવાનની મૂર્તિનું દિવ્ય સુખ પ્રાપ્ત થયું હોય એને આ સંપત્તિમાં પણ ભજનમાં વિઘ્ન દેખાતું હોય છે. એટલે એ સંપત્તિ જાતી ભેગી નથી કરતી, અબજોના અબજોપતિ નથી એને થઈ જવું. હા, સુખ મેળવવું છે, કારણ કે સંસારમાં રહેવું છે, સેવા કરવી છે, દાન કરવું છે, ભગવાન ભજવા છે. બાય પ્રોડક્ટ અહીંયાથી જતા હતા અને વડોદરા આવી ગયું એ વાત જુદી છે, પણ સીધું બધું જ લઈ લેવું છે એવું નથી. જુઓ સાંભળો, શાસ્ત્ર એવું કહે છે કે જેટલું દિવ્ય છે એ જ સુખ છે. દિવ્ય શું છે? તો ભગવાનની મૂર્તિ, ભગવાનનો સત્સંગ એ દિવ્ય છે. અને જેટલું માઇક છે એટલું જ દુઃખ છે. જેમ કે મારે ચાર ચેલા છે, 24 થાય એટલે દુઃખ રૂપ છે. બધાયને કે કોઈડી જોવે, બધાયને એક એક જુદી વ્યવસ્થા મારે આપવી પડે, પાછા એમાં ધર્મ પ્રકાશને નવતમ પ્રકાશ જોડે ના ફાવે એટલે બાજવાનું થાય, ત્યારે મારે એનું સમાધાન કરાવવું પડે. મારી કેપેસિટી હોય નહીં સમાધાન કરવાની, એટલે જુદું મંડળ થાય. એની રીતે ગ્રહસ્થ આશ્રમમાં છે. એક છોકરાને ચાર મકાનો અને ચાર સ્ટોર, ચાર બંગલા કરી આપ્યા, કેપેસિટી વધી છે એટલે. તો બીજા એ પણ ચાર માંગ્યા, મારા બાપે મને કશું આપ્યું નહીં. બાજુનું જે ગામ છે ત્યાંના બે મોટા હરિભક્તો બે ઝઘડતા હતા. તમે બોલાવીને કહ્યું, ભાઈ આ માથાકૂટમાં શું કરવા આવું કરો છો? કે આને મારો ભાગ નહીં આવ્યો, પણ તમારી પાસે શું નથી? સુખ તો છે સ્વામી, બધું છે, પણ મારો ભાગ નથી. કે તમારો હતો લઈ લો, કે હું કેસ કરી આવું, તો હું ના પાડું છું, કેસ ના કરું છું. કોઈ ગયા કેટલા મોજુદ ભાઈ વકીલ પાસે કેસ કરી આવ્યા, મુસ્લિમ વકીલ. મને મોજુદ ભાઈ નો ફોન આવ્યો, મને કે સ્વામી તમારે તમે કીધેલા હરિભગત અહીં આવ્યા છે, એમને તમે ના પાડી હતી, એમને ત્યાં વાત કરીએ છે, મને સ્વામીએ કહ્યું છે કે તું ના જઈશ, કોઈ હું તો આવ્યો છું. મને તો આપો એને ફોન. મેં કીધું, મેં તમને સમજણ પાડી હતી, કેસ ના કરશો, સુખથી જે મળશે એ બાજવાથી નહીં મળે. તો કે ચાલો શું કરું, એ સમજણના મારા દિવસો થતા રહ્યા. મેં કીધું, મોટા થઈએ એમ સમજણ વધવી જોઈએ, સમજણ ઘટી કેમ? તાકે મારું જીવન નિષ્ફળ ગયું. મેં કીધું, સત્સંગ થયા પછી સફળ જીવન હોય છે. તમારું જીવન સફળ છે જેની આ સત્સંગમાં સમજણ મોટી, એને સત્સંગમાં સમજણ પૂર્વક રહી અને સત્સંગ કરવાનો હોય છે. જેને સત્સંગ નથી એને સત્સંગ છે એ દિવસ જેવો છે, અને કુસંગ છે ને રાત જેવો છે. રાત્રે કશું દેખાય છે આપણને? બેટરી લાવવી પડે, પ્રકાશ તો કરવો જ પડે, દિવસ કરવો જ પડે, નાનો પ્રકાશ થાય. તો પ્રકાશ કર્યા વિના છૂટકો તો છે નહીં, કહેતા સત્સંગ કરવો પડે. સત્સંગ છે સમજણનો પાયો છે. જ્યાં સુધી માણસ સત્સંગ નથી કરતો ત્યાં સુધી એને સુખ થતું નથી. કેટલાક લોકો તો છે ને રાત અને દિવસ જમતા જ નથી હોતા, એવું આપણને દેખાય છે. કેમ? તકે ગમે ત્યાંથી પૈસો મેળવો, પછી પાછો પૈસો તો એનો રહેતો જ નથી. નિરર્થક સુખને માટે માણસ એને સાર કહેતા એ જ અમૃત છે એવું માનીને રાત દિવસ દોડે છે, પરંતુ સાર રૂપ
ભગવાન જેવું માનીને જ્યાં સુધી એને ભજતો નથી ત્યાં સુધી આપણને દેખાય છે કે હેરાન થાય છે. ખોટા માર્ગનો માણસ ત્યાગ કરતો નથી. ઉદરાની અંદર ગીગા નામના નાના નાના જીવડા થાય, ઉદરામાં થાય, વિષ્ઠામાં થાય. એને શું છે, કેવ હોય છે, એને હાથ ભગવાને આપ્યા છે 8-10 પગ આપ્યા છે, નાની નાની એની ગોળી વાળે, ગોળી વાળીને પછી એના નાકમાં ગાળે. પડ્યો હોય છે વિષ્ઠામાં કે હતા છાણમાં, પણ એ જીવડું એવું છે એની ગોળી વાળી પોતાનું નાક મૂકવું એમાં ગાળે. હવે પડ્યો હોય છે કોદરામાં તોય પાછી એની ગોળી વાળી પાછું નાકમાં ગાળે, નાકમાં ગાળીને એને સૂંઘ્યા કરે. જો એને લઈને તમે મોગરાના ફૂલ ઉપર મૂકો તો પાછો એમાંથી પડી જાય, થોડો એને ખંખેરો તો એના નાકમાંથી પેલી ગોબરની નાની નાની ગોળીઓ નીકળે. ગોળી નીકળી હોય એટલે એને એવું લાગે કે હવે મને નરકમાં નાખ્યો છે. હોય નરક કહેતા ગોબર, તો પણ એને ગુલાબનું ફૂલ કે મોગરાનું ફૂલ છે એની સુગંધ ગમતી નથી. ગણાયને આપણે એવું કહીએ કે સત્સંગ કરો, પણ વિષ્ઠાના ગીંગાની જેમ ગોળીઓ ભરીને ચાલતા હોય, અભિમાનની, અહંકારની, દ્વેષની, રાગની, કામની, ક્રોધની, એને કારણે માણસને સત્સંગરૂપી અમૃત ગુલાબનું ફૂલ મળવા છતાંય, મોગરાનું ફૂલ મળવા છતાંય એને એનો આનંદ આવતો નથી. કારણ કે જે નથી વસ્તુમાં પ્રેમ કરવાનો એમાં એ પ્રેમ કરે છે, અને જેમાં પ્રેમ કરવાનો છે ભગવાનની મૂર્તિ એની સામે ધોકો નથી. જો ગમે એવો બુદ્ધિશાળી માણસ હોય, આપણે તો ગામનું ઈલાજ નથી કરતા, ઘરનું ઈલાજ નથી કરતા, પણ દેશનું રાજ કરે એવો માણસ હોય, અરે આખી પૃથ્વીનું રાજ્ય કરે એવો માણસ હોય, આ પૃથ્વી ઉપર જેટલું ધન છે, જેટલા પશુ છે, જેટલા વાહન છે, જેટલી સ્ત્રીઓ છે, જેટલા ઘરેણા છે, જેટલા ભૌતિક પંચ વિષયના પદાર્થો કહેવાય છે બધા પોતાના કબજામાં રાખે એવો હોય, મનુષ્ય માત્ર પૃથ્વી ઉપરના એની આજ્ઞામાં રહેવા હોય, પણ જ્યારે સુષુપ્તિ અવસ્થામાં જાય ત્યારે એટલે એને કશું દેખાય છે આપણો જ રીતે, એટલે પછી તરત જ દિવસ ને રાત ને પખવાડિયું વર્ષ ને મહિનો આપણે સામે બધું જતું દેખાય છે. જેમ વાદળા જાય છે એમ દેખાય છે આકાશમાં દ્રષ્ટિ કરજો, મહિના પછી એમ વાદળો જતા હશે, વાદળો જાય છે એમ દિવસ જાય છે, એમ ને એમ માસ પખવાડિયા દિવસ રાત સમય ચાલ્યો જાય છે. દિવસે ને દિવસે આપણી આવકતા ઓછી થતી જાય છે. બધા લોકો એવું માને છે મોટો મોટો થયો, પણ મોટો નથી થતો તો નાનો થાય છે. દિવસ તો ગયા ના હાથમાંથી, અને પાછા એમાં હરખાય છે હેપી બર્થડે ટુ યુ, 75 વર્ષમાં એવું કરે છે, એમાં આનંદ માને છે, પણ પાછળ અવસ્થા છૂટી ગઈ એ એને દેખાતી નથી. એનું કારણ મોહ છે, અજ્ઞાન. અજ્ઞાનના કારણે માણસ નવી નવી આશાઓને બાંધતો રહે છે. આ વખતે તમાકુ ભાવ ન મળ્યો, બટાકા મળશે, ઘઉંમાં ભાવ નથી મળ્યો તો આમાં મળશે, એક ચેલો કર્યો હજુ બીજા બે ચેલા થશે. આ વખતે મને એક છે હરિભગત કે ઘરવાળી એવું માને છે કે મારો ધણી છે, ધણી એવું માને છે કે મારી ઘરવાળી છે, પણ દેખાય છે એવું કઈ મોહ છે. દીકરાઓમાં પણ એવું છે, ચાર હોય ને જ્યાં સુધી પ્રેમ હોય ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે ના પ્રેમ હોય ત્યારે મેં કહ્યું બે સગા ભાઈઓ આપણા સત્સંગીઓ એકબીજાની સામે કેસ કર્યા, નહીતર તો ભાઈ ભાઈનો પક્ષ લઈ ગામમાં ચારે બાજુ વાતો પડતો હોય, એનો એ ભાઈ
પછી એના ભાઈનું વાંકે છે હવે ગામમાં નિમો છે. બીજું અભિયાન છે, ક્યારે સત્સંગમાં બેઠો જ નથી, આ મંડપમાં આવ્યો જ નથી, મંદિરના પ્રાંગણમાં ખુરશી ખાલી રહી બારે બજારમાં બેસી ગયો. અહીંયા બેઠો તો થોડી વાર એમ થયું ચાલો ને આ તો બધી વાતો છે, ઊભા થઈને ચાલતો થયો. એટલે સંસારથી જે ઉદ્ધાર થવાનો જે પરમ મિત્ર સત્સંગ એ છૂટી ગયો. એટલે જ એને સત્સંગનો યોગ જરૂરી છે. જેને સત્સંગનો યોગ છે ને એ સંસાર સાગરથી તરે છે, જેને સત્સંગનો યોગ નથી એ સંસારમાં ડૂબકા મારે છે. માટે આપણે સત્સંગને સૌથી મોટો મિત્ર માનવો. એટલા માટે તો પ્રહલાદજીએ પ્રિયવ્રત જેવા રાજાઓએ સત્સંગ કર્યો છે, જેને સત્સંગ છે એને સૌથી મોટી સમજણ હોય છે. કેટલાક લોકો સત્સંગ કરે છે પણ નામ માત્રનો સત્સંગ કરે. આપણે જોઈએ છીએ ને કેટલાક લોકો સત્સંગી હોય પણ નામ માત્ર ના હોય. આપણે પેલા ભાઈ કે આ સ્વામી સત્સંગી છે પણ મંદિર નહીં આવતો. કેમ નહીં આવતો? અત્યારે એને પેલા કોઠારી હતા એટલે આવતો હતો, કોઠારી નહીં એટલે નહીં આવતો. પેલા એની જવાબદારી હતી એટલે આવતો હતો, પેલા એને હાર બનાવવાની જવાબદારી એટલે હવે નહીં આવતો. પેલા એના બાપા હતા ત્યારે મંદિરે આવતો તો હવે નહીં આવતો. સત્સંગ ઘટી જાય છે. જો આ સત્સંગમાં જેની સમજણ મોટી ને મોટો, જેની સમજણ નાની ને નાનો. સમજણ શું રાખવાની છે? મને મળ્યા એવા ભગવાન સ્વામિનારાયણ છે, મારા કલ્યાણના દાતા છે, મારે સત્સંગ કરવાનો છે. દાસના પણ દાસ બનીને સત્સંગ કરવાનો. હું અને મારું આ બંને છોડીને આ મંડપમાં બેસવાનું છે. મારી દ્રષ્ટિએ જેમ સારામાં સારી કોઈ એરલાઇન્સ હોય, પહેલાના જમાનામાં ગરુડને સૌથી સારું વાહન ગણવામાં આવતું, એમ સૌથી શ્રેષ્ઠ એરલાઇન્સ એ સત્સંગની એરલાઇન્સ. સૌથી સારામાં સારું વિમાન સત્સંગ છે. આમાં જે બેસી ગયો ને એનું ડેસ્ટિનેશન આવી ગયું, એ પહોંચી ગયું. જેમ સોનું બધી ધાતુમાં ઉત્તમ ના, આપણે અત્યારે ઘણા બધા સોનું પહેર્યું હશે, કોઈ લોખંડને પહેર્યું હોય, કદાચ તો કોકને પેટમાં ઉઠતું હશે, કાં તો કદી રાંધણ થઈ ગઈ હશે, તો લોખંડ ત્યારે પહેર્યું હોય, બાકી બધા સોનું પહેરે કેમ? કે ઉત્તમમાં ઉત્તમ ધાતુ છે. હાર કરાવે તો સાચા હીરા જડે એવો આગ્રહ બધા રાખે. હાર બનાવે તો સોનાની અંદર સાચો હીરો જડાય. એવી જ રીતે મોતી સાચા લાગવાનો છે, એ જે સાચી વસ્તુ એ જ શ્રેષ્ઠ ગણાય છે. એમ હું આજે જે તમને સત્સંગની વાત કરી રહ્યો છું એ આજે સમજો તો આજે, 100 જન્મ પછી સમજો તો 100 જન્મ પછી. આપણા શાસ્ત્રો એવું કહે છે કે સત્સંગ સર્વોપરી છે, સત્સંગ જ સારરૂપ છે, અને બીજા બધા કરતા સત્સંગ કરવો એ જ સાચી સમજણ છે. જેને સત્સંગનું તાન છે એનું જીવન સર્વથી અધિક છે. ગમે એવો રૂપાળો દેહ મળ્યો હોય પણ જો સત્સંગ ના કર્યો તે દેહને કામો છે. સત્સંગ એ કરીને માણસમાં સમજણ આવે છે, સારા સારા ગુણ આવે છે, અને જેને સારા ગુણ આવે છે એ જ મનુષ્ય ઉત્તમ દેખાતો હોય છે. હાથ જોડીને ઉભા રહીએ, દંડવત કરીએ, વડીલની આગળ પણ વડીલની જેમ મર્યાદાથી વર્તીએ, અશુભ વચનો ના બોલીએ, આ બધા સર્વોચ્ચ ગુણો છે, સર્વોત્તમ ગુણો છે. અને સારા ગુણો છે ને એ બધાનું દ્વાર બનતા હોય છે. સારા ગુણ હોય એટલે પૈસો આવે, સારા ગુણ હોય એટલે આપણે નહીં પૂછાવડાવે છે કે છોકરો કેવો કોણ આવે, છોકરો બહુ આવે, ક્યારે કશું વ્યસન નહીં કરતો, બીજું શું કે દરરોજ મંદિરે જાય છે, બીજું શું કરે છે, ભગવાનનો સારો ભગત છે, ગામમાં કોઈની આગળ ઊંચા અવાજે બોલતો નથી. સારા સદગુણો હતા, સત્સંગમાં બેસો તો જ સમજાય, ઓટલે બેસે ના સમજાય. સત્સંગ કરવાની રીત છે એ રીત સત્સંગમાં બેસો તો સમજાય. માટે સત્સંગનો મહિમા છે ને એ અપાર છે. જેમ સમુદ્રનો છેડો આપણે પાર પામી શકીએ છીએ નથી પામી શકતા, એમ સત્સંગનો પણ છેડો નથી આવતો. પૃથ્વીના રજકણોને ગણી શકાય,
કદાચ વરસાદના બિંદુઓ પડે છે અને ગણી શકાય, પણ સત્સંગના સદગુણોને ગણી ના શકાય, એટલા બધા સત્સંગમાં સદગુણો છે. કારણ કે સૌથી શ્રેષ્ઠ વસ્તુ સત્સંગમાં મળે છે. શું મળે છે? મોક્ષ મળે છે. સત્સંગ જ મોક્ષ કરનારો છે. ભગવાનની કથા વાર્તા અને સત્સંગ દ્વારા જીવનું કલ્યાણ થાય છે, મોક્ષ થાય છે. જે સામાન્ય મનુષ્ય હોય ને એને આજની વાત પચવાની નથી. કારણ કે જીવમાં એક હોય છે, આ પૂરું થાય તો સારું, હવે જમી લીધી. આ પૂરું થાય તો સારું, હવે ધંધે જવાનું છે. એમાં એક વસ્તુ છે, જેની માહિત સમજણ છે એ બધા જ મનુષ્યો માહિત હોય છે. જે જમીન ઉપર ચાલે ને એને આકાશનું જ્ઞાન ના હોય. આપણે બધા જમીન ઉપર ચાલીએ છીએ ને તો આકાશનું જ્ઞાન ના હોય. આકાશમાં જે ઉડે છે, તમે બધા પ્લેનમાં બેઠા હશો, પણ જે સામે વાદળો આવે છે ને એમાં પણ પ્રકાર હોય છે. એ તો જે પાઇલટ ભણ્યો હોય ને ખબર હોય, 4-5-10 જાતના વાદળો આવતા હોય છે. તમે કોઈને પૂછજો, જે પાઇલટ થયેલો છોકરો હોય એને, 2-3 સારા સત્સંગી છોકરાઓ મારા કચ્છમાં છે પાઇલટ, મેં એને પૂછ્યું, મેં કીધું વાદળમાં જઈએ છીએ, ઉપર ઉડીએ છીએ, ત્યારે કેટલીક જગ્યાએ એક સાથે બલકી બધા વાદળો આવી જાય છે. એના પ્રકાર હોય છે, મને કે વાદળોના સેંકડો સ્વામી પ્રકાર છે. એમાં મુખ્યત્વે 2-4 પ્રકારો હોય છે. એ વાદળની સામું જો વિમાન જતું રહે તો પણ વિમાન બ્લાસ્ટ થઈ જતું હોય છે. એ વાદળને ખાલી ટકરાવાથી વિમાનમાં બ્લાસ્ટ થઈ જાય છે. એવા વાદળોથી અમારે 20-20 કિલોમીટર દૂર રહેવું પડતું હોય છે. જે ઉપર જ ઘનતા સ્વીકારી લે છે એવા વાદળો હોય છે. નીચે ખાલી પહાડ છે પથ્થરના, બરફના, એવો ઉપર પણ આકાશમાં પણ આપ મેળે ક્લાઇમેટ એવું સર્જાય, વાતાવરણ એવું બને કે વાદળ જ પોતે ઘન બરફ બની જતું હોય છે. એને કારણે બ્લાસ્ટ થઈ જતું હોય છે. જમીન ઉપર જે ચાલતા હોય ને એને આવું ઉપરનું જ્ઞાન હોતું નથી. એમ બજારમાં જે ચાલીને જતો રહે ને એને આ મંદિરમાં બેઠેલી ભગવાનની જે મૂર્તિ છે ને એનું જ્ઞાન હોતું નથી. એને સત્સંગનો મહિમા હોતો નથી. જો જેટલું પણ અપાર દિવ્ય અલૌકિક સુખ છે ને, શાસ્ત્ર એવું કહે છે કે સત્સંગમાં રહ્યું છે. તુચ્છ માણસના સમજણથી આપણને તુચ્છ બુદ્ધિ આવે. હવે તો માણસ છે, તમે એક જોડે 5 દાડા બેસો ને એટલે પછી વાત બધા વિચારો તમને આપે. જે કાયમ જમીનનો સોદો કરતો હોય ને એની જોડે બેસો ને એટલે પછી એવું જ કે 5 વીઘાનો પ્લોટ લઈ લે, તમે એમ કરી લે, લોન મળશે, આમ થશે, તેમ થશે. એ સારી બીજી કોઈ નવી પ્રવૃત્તિ કરતો હોય ને એટલે એવું તમને શીખવાડે. જેવો માણસ એવો તમને સંગ થાય એટલે એ પ્રમાણેનું જ્ઞાન થાય છે. પણ સત્સંગમાં બેસો ને એટલે બધું અજ્ઞાન તમારું દૂર થઈ જાય. સત્સંગ સૌથી મોટો સાચો મિત્ર છે. એટલે તો સત્સંગને કલ્પવૃક્ષ કહ્યો છે. કલ્પવૃક્ષ શું? પારિજાત એને કલ્પવૃક્ષ કહેવાય છે. અત્યારના જમાનામાં એ ફળતું નથી. આ કલયુગમાં સતયુગમાં એ ફળતું હતું, દ્વાપર ત્રેતામાં પણ એ ફળતું હતું. કહેતા એની નીચે જઈને તમે જે સંકલ્પ કરો એ બધા જ તમને મળતા હતા. એમ સત્સંગમાં બેસીને તમે જેટલા શુભ સંકલ્પો કરો એ બધું તમને મળે છે. ચિંતામણી જેવો છે સત્સંગ. જો જેનું જેવું મહત્વ હોય ને એવું એનું ફળ આપે. નીતિની બ્લડપ્રેશરની ગોળી છે એનું મહત્વ છે એટલે એ પ્રમાણે એનું ફળ આપે, કંટ્રોલ કરે. ડાયાબિટીસની ગોળી હોય ને ડાયાબિટીસની ગોળી તમે લો, ઇન્સ્યુલિન એમાં વધારે આવે એ ગોળીમાં, એટલે તમારો ડાયાબિટીસ કંટ્રોલ કરે છે. એમ સત્સંગ પણ તમારા મનને કંટ્રોલ કરે છે. સાચું કહું તો સત્સંગ એક સૂર્ય જેવો નથી, અનેક સૂર્ય જેવો છે. કરોડો કરોડો સૂર્યનો પ્રકાશ એ જીવને સત્સંગ આપે છે. અને મનુષ્યનો દેહ વારે વારે મળતો નથી, મળ્યા પછી પાછો સાચો સત્સંગ મળતો નથી, સત્સંગ મળ્યા પછી પણ આવો યોગ મળતો નથી. જે સત્સંગમાં આવે છે એને મોક્ષની વાત જાણવા મળે છે. અને હું સાચું કહું
આપણા સત્સંગ સિવાય ક્યાંય મોક્ષની વાત થતી નથી. બીજે બધે મનુષ્યની વાતો થાય છે, બધાને આગળ બેસાડીને હાર પહેરાવીને પૈસા લઈ અને પોતાની યોજનાઓને પાર પાડવાની વાત થાય છે, ક્યાંય મોક્ષની અને સત્સંગની ભગવાનના મૂર્તિના સુખની વાત થતી હોય એવું તમને દેખાય છે? આપણા સત્સંગ સિવાય મેં તો ક્યાંય જોયું નથી. જે સાચા સંતો આ જગતની અંદર છે એ સંતો ભગવાનની વાત કરતા હોય છે અને સંતો દ્વારા ભગવાનને કહેલી રીતની વાતથી મોક્ષ થતો હોય છે. જો સત્સંગમાં બેસો એટલે અહીંયા ભગવાનના ચરિત્રો તમને સાંભળવાના મળે, સત્સંગમાં બેસો એટલે ભગવાન અને ભગવાનના અવતારોના ચરિત્રો તમને સાંભળવાના મળે, સત્સંગમાં ન બેસો તો એ તમને મળે નહીં. શ્રેષ્ઠમાં પણ અતિ શ્રેષ્ઠ કોઈ વાત હોય તો સત્સંગ છે. અત્યારે તમે બધા જ્યાં બેઠા છો ને સર્વોપરી તીર્થ છે, એના માટે અત્યારે તમારે ક્યાંય ગંગાજીએ જવાની જરૂર નથી. અત્યારે તમે બધા જે બેઠા છો વ્રતમાં બેઠા છો એના માટે આજનો દિવસ નકોડો કરવાનો જરૂર નથી. તમને જે પીસાઈ રહ્યું છે ને એ સારામાં સારી ડીશ પીસાઈ રહી છે, સારામાં સારી 4-5-10 હજાર લગ્નનું હોય ને ઘર નક્કી કરે 250 રૂપિયાની ડીશ આપણે જમાડી, 400ની જમાડી, 600ની જમાડી, શું જમાડ્યું તો કાટલું હતું એનું મેનુ કરે. અત્યારે જે આ 14 કલાકથી આપણે ત્યાં કથા વાર્તા થઈ રહી છે એ ઉત્તમમાં ઉત્તમ કરોડો રૂપિયાની ડીશ અહીંયાથી પીરસાઈ રહી છે. જેમ નાવ વિના સમુદ્ર નથી તરાતો એમ સત્સંગ વિના જીવન તરી શકાતું નથી. મનુષ્યનો દેહ આમ પડી જાય છે, ફરી પાછો બીજો જન્મ આવે છે અને મનુષ્યને ભવાનગરીમાં ભટકવું પડે છે. સત્સંગ નામ જેવો છે, મારી દ્રષ્ટિએ સત્સંગ પુલ છે, બ્રિજ છે. ભવસાગરમાંથી તરવા માટેનો બ્રિજ એ સત્સંગ છે. જે બુદ્ધિશાળી મનુષ્યો છે, જે મુમુક્ષુઓ છે, જે દૈવી જીવો છે એ બધાએ પુલ તરવા માટેનો પ્રયત્ન કરે, સમુદ્ર તરવા માટે નાવડાનો ઉપયોગ કરે અને હેતપૂર્વક કરે, પાછા પ્રેમથી કરે. ચાલ મંદિર જો, ચાલ કથા કરી આવું, ચાલો આજે ચેષ્ટા બાકી રહી, આરતી બાકી રહી ગઈ, પૂજા બાકી રહી ગઈ, માળા કરવાની બાકી રહી ગઈ, હું કરું. હેતથી કરે, ભાવથી કરે. અને ઘણા કેવા હોય છે ખબર, માછલા જેવા હોય છે, એમને નાવ મળે પણ બેસે ને ઊંડા સમુદ્રમાં જાય, હજુ ઊંડા જાય. પછી જયારે મરે ને ત્યારે બધા કુટુંબીઓ હાય ને ઓય કરે, ગયો ગયો, ક્યારે મને મળશે, હવે તમને નહીં મળે, એ તો ગયો. જેને એનું પોતાનું કરી લીધું સત્સંગ કરીને એ તરી ગયો, એની પાછળ ગળવાનું વખતું નથી. અમે છે ને હમણાં 4-5 દિવસ પહેલા હું જલગાંવ ગયો, લાકડાનો ત્યાં સભા મંડપ બાજુ મંદિરમાં એ બાજુમાં કાંતિભાઈ આવ્યા હતા, ચંદ્રપુરથી બોલાયા હતા, મેં એમની સેવા કરવાનું કહ્યું. પછી વચ્ચે મોટું શહેર આવ્યું, ગામનું નામ હતું સેંધવા, સેંધવા મોટું ગામ છે, રાજાનું ગામ છે. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં એમની વાત પણ લખેલી છે. તો એક સ્મશાન યાત્રા નીકળી હતી, બહુ મસ્ત પાલકી શણગારેલી, જાણ રામનવમીની પાલકી શણગારી એવી શણગારી. મને હતું કઈ કોઈ ધાર્મિક પ્રોસેશન નીકળ્યો છે, એક તેમને ઉવાડેલો અંદર, બધા બોલતા હતા રામ, બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તો મને એમ થયું તું બીજાને બોલાવે તો તારે શું બોલવાનું. બીજાને કહેતા હતા બધા, એટલું 500 જણાનું કોણું હતું, તું બધા એવું બોલતા હતા રામ બોલો ભાઈ રામ, તો મને એમ થયું તમારે શું બોલવાનું. ખબર પડી કે બીજાને બોલાવતા હા એ હોય કરશે, આ પેલો જે ગયો છે એનું શું થશે તો કઈ ખબર જ નથી, ખાલી દેહને ચિતામાં બાળવા માટે લઈ જવા માટે બીજાને બોલાવે છે જીવ. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, તો તું જ રામ રામ બોલ ને. મને આ ત્યારે જ એવો વિચાર આવ્યો, તારી સાથે સંતો પણ હતા. જુઓ
કાશેની થપાટ કોઈને છોડતી નથી, આ બોલનારને પણ છોડતી નથી, તમને પણ છોડતી નથી. કાળનો વેગ આમ ચાલ્યો જાય છે. એટલે કાવ્ય નામ રહી તો કે આ તે આજે શું થયું છે કે દર્શન અને બસ હવે આ કથા પતશે એટલે જમવાનું જમ્યા પછી તો કે આનંદ જવાનું, પછી તો કે વિદ્યાનગર જવાનું, પછી તો કે પછી તો ખબર નહીં, હા જે કદાચ વર્તાલ જઈશું કાલે તો કે હવે કાલે ખબર નહીં, આ તો સત્સંગીની વાત તો કુસંગી છે એટલે હવે તો આપણે હાથ પડીએ તો જવાનું પીઠે જવાનું પી લેવાનું બાર બજારમાં બેવાનું ઘેર જવાનું પૂરી જવાનું માન કે નથી પીતા તો કે ખાધું પીધું ખુલતા સંસાર ભોગવું એનાથી વિશેષ કઈ જો સાચું તો જ્યારે પણ આ દેહ છૂટી જાય છે થોડા દિવસ બધા જ એમને સંભાળે છે. મારા પપ્પા મરી ગયા, મારા દાદા મરી ગયા, દાદાના દાદાને કોઈ સંભાળતો હોય વર્ષમાં એક વાર એવું કોઈ જયારે યાદ કરતો બાનામાં કોણ થશે એ ખબર નહીં. હું ઘણા પેઢીઓ પૂછું, મને પેઢીઓ યાદ રહે એટલે પૂછું, પાંચ પાંચ સાત સાત પેઢી મને યાદ રહે તો પૂછું, તારા દાદાને કે દાદાનું નામ ખબર નહીં, હવે વિદેશમાં ગયા છે તો ગામ પૂછું, તારું ગામ કહ્યું તો કે ગામનું નામ નહીં ખબર. ઘણાના છોકરાઓને ગામનું નામ ખબર નથી હોતું, શું કારણ? સંબંધ બધો સ્વાર્થનો છે એવું મને દેખાય છે. લગભગ આખો સંસાર છે એ આ પ્રકારના સ્વાર્થી સંબંધથી ટકેલો છે. અને સાચું કહું તો સંબંધીઓ ક્યારેય પરલોકમાં સહાયભૂત થતા નથી, અને પરલોકમાં સહાયભૂત થાય એવું જો કોઈ હોય તો એ માત્ર સત્સંગ છે. હમણાં જે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું એટલું આપણા કામનું છે, બાકી તો બધું પછી ખબર છે. માટે સભામાં બેઠેલા મનુષ્યોએ આ વાતને સાંભળીને સત્સંગ કરવામાં જરા પણ કસર રાખવી નહીં. નક્કી એવું જાણવું કે આપણા શાસ્ત્રોએ શિક્ષાપત્રીમાં કહ્યું છે એ પારયંતિ મૃદા સત્સાત્ર પ્રતિપાદિતાં સદાચારાં સદાકેત્ર પરત્ર ચ મહાસુખાઃ. અમારી લખેલી શિક્ષાપત્રી એનું જે પાલન કરશે એ ઈન અને પરલો બંનેમાં સુખને પામશે. કેમ? તો કે જેણે સત્સંગ કર્યો છે આ લોકમાં પણ સુખી થશે, મહારાજ કે છે પરલોકમાં પણ સુખી થશે, એની ગેરંટી આપી છે સુખી થશે. માટે પશ્ચાતાપ ના કરવો, કથા સાંભળ્યા પછી તરત સત્સંગ શરૂ કરી દેવો. કઈ આવું સ્વામી પાસ કહી ગયા અલ્પેશના છોકરાની બર્થડે હતી હરીની, આપણે જે બેઠા હતા થોડું સાંભળી લીધું, એવું નહીં લાગે. આપણે સત્સંગી છીએ, આપણું કર્તવ્ય શું? આપણે વહેલા ઉઠી જ્યારે પણ ઉઠીએ ત્યારે વહેલા ના ઉઠ્યા તો જ્યારે પણ ઉઠીએ ત્યારે પૂજા કરો. પૂજા કરો છો બધા? ના કરતા કરો સત્સંગ. માળા કરવી, મંદિરે આવવું, પ્રદક્ષિણા કરવી, તિલક અને ચાંદલો ફરજિયાત કરવો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવું ભજન કરવું, જેને ભજન કર્યું સત્સંગ કર્યો એ તરી ગયા, જેને અભિમાન થાય કે હું તો ના કરું પહેલેથી નહીં ચાંદલો કરતો, લોકો ગામમાં એવું કે છે હવે મોટા ભવે થયેલા એટલે વાત પતી ગઈ એમ, શરમ ના માર્યા માર્યા ગળા નહીં કરે, આખી જિંદગી પૂરા કપાડીએ મરી જશે. જેની બુદ્ધિ વિશાળ છે એ જેમ ધન કમાવામાં ક્યાંય પાછી પાની નથી રાખતો, ધન કમાવા માટે પેતરા કરે છે, એમ જેની બુદ્ધિ વિશાળ છે અને સત્સંગના સદગુણો કેળવવા માટે ક્યારેય પણ અધુરાશ છોડવી નહીં, કસર રાખવી નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે જે સત્સંગી છે એને આવો દિવસે ને દિવસે વિચાર કરો. જેવી મોટાઈ સત્સંગમાં રહી છે એવી મોટાઈ જગતમાં આપણને દેખાતી નથી, દેખાય છે. આપણે ત્યાં પટેલ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, જે સત્સંગી હોય મોટો હોય છે, જેની સમજણ મોટી બધાને પગે લાગતા હોય છે, જે બુદ્ધિશાળી માણસો હોય છે ને એને સત્સંગમાં રસ દેખાતો હોવાના કારણે હરિભગત થઈ અને પરિપક્વ બુદ્ધિનો થાય છે. જેને સત્સંગનો રણ પૂરો નથી લાગ્યો ને બધા બાળક બુદ્ધિના છે, હજુ એવું સમજવું કે 2 વર્ષની ઉંમર છે, જેને સત્સંગનો રંગ નથી એને
અને જેને સત્સંગનો રંગ છે ને એ ક્યારે નીરસ નથી રહેતો. સત્સંગનું બાળક હોય ને, નાના નાનું આરતી ધૂમ કથા વાર્તા કીર્તનમાં રસ વાળું, એને માથેથી ક્યારે જન્મ અને મરણ એ નથી જતા એવું નહીં, ટળી જાય છે. લક્ષ 84 પણ ટળી જાય છે. સાંભળો, બાળક હોય, રોગી હોય, ચિત્તભ્રમ થઈ ગયેલા હોય, એને સંબંધીઓ સહાય કરે છે. નાનું બાળક હોય તેના પિતા સહાય કરે. કેટલાકના મોઢે ચિત્તભ્રમ થઈ ગયેલા હોય તેના સંબંધીઓ બધાએ સહાયતા કરે છે, તે આને સહાય કરો. એમ જેને જેને પણ ધર્મનું પાલન કર્યું હોય ને એ ધર્મ પછી એ જીવની સહાયતા કરે છે. જેને ગાળ્યા વિનાનું પાણી નહીં પીવાનો નિયમ હોય, જેને ડુંગળી અને લસણ નહીં ખાવાનો નિયમ હોય, જેને દરરોજ ભગવાનનું ધ્યાન કરવાનો નિયમ હોય, જેને માળા ફેરવવાનો નિયમ હોય, જેને સત્સંગની કથા વાર્તા નિયમ ચેષ્ટા કરવાનો જેને નિયમ હોય છે, એ બધાને ધર્મ સહાયતા કરે છે. કેટલાક લોકો છે ને, ગમે એવા સત્સંગમાં બેસે ને, પછી મનનું ધાર્યું કરતા હોય, ચાલો સ્વામી તો પ્રેમ ગયા, કથા તો બહુ સારી હતી, પણ આપણે તે માનતા નથી, હું તો સ્વામીને જો હિત રાખું છું, પણ સ્વામી કે બધું ના કરવાનું હોય, કારણ કે મનનું ધાર્યું કરતા હોય છે. જે મનનું ધાર્યું કરે છે ને એને શાસ્ત્ર બુદ્ધિશાળી નથી કહેતા, શાસ્ત્ર એને તુચ્છ કહે છે અને બુદ્ધિહીન કહે છે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગનો આજે અમે કહેવાનો મહિમા છે એ વિક્રમ સંવત 1869ની સાલમાં એ ગંગાધરના શાસ્ત્રી ગઢડે પધાર્યા એની આગળ કર્યો. આજે મેં તમને સત્સંગનો મહિમા કહ્યો એ શ્રીજી મહારાજે ગંગાધર શાસ્ત્રીની આગળ ગઢપુરમાં કર્યો છે 1869ની સાલમાં. મોટા મોટા ધનપતિઓ અને રાજાઓએ પોતાના રાજ્ય અને મકાનો છોડીને ગુજરાતમાં આશરો લીધો અને નોકર તરીકે મને રાખો ને રાખો ને એ આજીજી કરતા હતા અને અહીંયા રહ્યા હતા. 2 હાથ 2 પગ 2 આંખો 2 હાડ એમાં પડતું લોહી આ આટલું હોય એને મનુષ્ય કહેવાય એવું નહીં હો. તમે બધા એવું ના સમજશો કે બધા માણસ કહેવાય માણસ, પણ જેને સુખ કહેતા સત્સંગ અને દુઃખ કહેતા કુસંગ એનું જેને જ્ઞાન છે એ જ સાચો મનુષ્ય કહેવાય. અને શ્રીજી મહારાજે એટલા માટે સત્સંગના મહિમાની ઘણી બધી વાત કરી છે. આજે તમને સહેજે સહેજે ચૈત્ર સુધી દસમમાં પવિત્ર દિવસ છે. આજના દિવસે મહારાજના સત્સંગના મહિમાની તમને બધાને વાત કરી અને અમે પ્રયત્ન કર્યો કે તમારા બધાનું મન સત્સંગમાં દ્રઢ બને. આપણે બધા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, વડતાલના આશ્રિત છીએ, હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવના આશ્રિત છીએ, જે આપણે નિત્ય સત્સંગ કરો. સત્સંગ એવી વસ્તુ છે કે અમે નિત્ય ખાઈએ છીએ તો દેહનું પોષણ થાય છે, એમ નિત્ય સત્સંગ કરીએ તો જીવનું પોષણ થાય. જે જીવ આ શરીરમાં બેઠેલો છે એના કલ્યાણ માટેનો ઉપાય એ સત્સંગ છે. જેણે સત્સંગ કર્યો તે તરી ગયા, જેણે કુસંગમાં ભાગ લીધો
નરક દ્વારા સીમા સતત ફરતા રહ્યા. આજના દિવસે સત્સંગની અતિ મહિમાની વાત કરી, છેલ્લે ભગવાનનું એક સરસ મજાનું કીર્તન બોલાવ્યું, ભગવાનના મહિમાનું બે મિનિટ ધૂન બોલાવ્યું, અમારી કથા વાર્તાને પૂરી કરીશ. બોલો સ્વામિનારાયણ ભગવાન. બધાએ ભાવથી